નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું તમામ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં તો જે મિત્રો ખરેખર સરકારી નોકરીઓ મેળવવા માંગે છે જે મિત્રો ફ્રેશર છે અથવા તો એક્સપિરિયન્સ છે જે મિત્રો પ્રાઇવેટ નોકરીઓની શોધમાં છે તમામ મિત્રો માટે આપણે યુટ્યુબ ચેનલ બનાવેલી છે દોસ્તો લગભગ એકાદ વરસ થઈ ગયું છે અહીંયા તમને દરરોજ આવનારી નવી નવી સરકારી પ્રાઇવેટ નોકરીઓ છે તેને લગતી માહિતી આપવામાં આવે છે સાથે સાથે ફોર્મ કઈ રીતથી ભરવાનું છે તે પણ શીખવાડવામાં આવે છે

સિનિયર ક્લર્કની જે ભરતીની પરીક્ષા લેવાઈ ગઈ હતી તેનું ફાઇનલી રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ રિઝલ્ટ અંતર્ગત જેટલા પણ ઉમેદવારોના નામ છે દરેક ઉમેદવાર ભાગ બે એટલે કે બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ પરીક્ષા માટે એલિજિબલ ગણાશે પરીક્ષા આપવા માટે જઈ શકશે ખૂબ જ સારી અપડેટ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી છે ઘણા લાંબા સમયના ઇંતજાર પછી દોસ્તો ઓફિશિયલ પર અપડેટ આવી છે કે નહીં જીએસએસબી ની ઓફિશિયલ વેબસાઇટ મોબાઈલની સ્ક્રીન પર તમે સૌ જોઈ શકો છો દોસ્તો અપડેટ આવી જ ગઈ છે સિનિયર ક્લર્ક વર્ગ ત્રણ ની જે ભરતી છે એકસો પંચ્યાસી નંબરની બે હાજર ઓગણીસ આ ભરતી અંતર્ગત દોસ્તો એકત્રીસ જુલાઈ બે હજાર એકવીસ રોજ પરીક્ષા લેવાઈ ગઈ હતી ભાગ એક ની હવે ભાગ એકની અંદર જેટલા પણ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા એ ઉપસ્થિત રહેલા ઉમેદવારોના રિઝલ્ટના અંતર્ગત જેટલા પણ ઉમેદવારોના નામ છે દરેક ઉમેદવારો એલિજિબલ ગણાઈ જશે જે એક્ઝામ છે બીજા તબક્કાની તેની માટે દોસ્તો આજની વિડીયોમાં આપણે ભેગા થયા છે કે આ ભરતી અંતર્ગત તમામ દોસ્તો હું કહી દઉં કે આ ભરતી અંતર્ગત કટ ઓફ કેટલા પર અટક્યું છે એ આપણે એકવાર જોઈ લઈએ તો દોસ્તો કટ ઓફ છે એ તમે મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો સૌથી પહેલાં તો સમજી લઈએ જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારોનું જે કટ ઓફ છે તે અટક્યું છે એકસો ચોત્રીસ માર્ક્સ પર જ્યારે જનરલ કેટેગરીની ફિમેલ ઉમેદવારો છે તેમનું કટ ઓફ અટક્યું છે એકસો સોળ પોઈન્ટ પચાસ પર હવે વાત કરીશું કેટેગરીની તો ઇડબ્લ્યુએસ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો છે તેમનું કટ ઓફ અટક્યું છે એકસો સત્યાવીસ પોઈન્ટ પચીસ પર જ્યારે દોસ્તો જનરલ કેટેગરી ઈડબલ્યુએસ કેટેગરીમાં ફિમેલ કેન્ડિડેટ છે તેનું અટક્યું છે એકસો ને દસ માર્કસ પર તો આ વાતનું દોસ્તો તમારે ધ્યાન રાખવાનું છે વાત કરીશું એસસી કેટેગરીની તો એસસી કેટેગરીમાં એકસો બાવીસ પોઈન્ટ પંચોતેર પર પુરુષ કેટેગરીના ઉમેદવારોનું કટ ઓફ અટક્યું છે જયારે એસસી કેટેગરીની ફિમેલ ઉમેદવારોનું કટ અટક્યું છે એકસો બાર પોઈન્ટ પચીસ માર્કસ પર તો આ વાતનું દોસ્તો તમારે ધ્યાન રાખવાનું છે ચલો વાત કરીશું એસટી કેટેગરીની તો એસટી કેટેગરી માટે અટક્યું છે એટી નાઇન પોઈન્ટ સેવન્ટી ફાઇવ પર પુરુષ ઉમેદવારોનું જ્યારે એસટી ફિમેલ કેટેગરીની જે ઉમેદવારો છે તેમનું અટક્યું છે એટી સિક્સ પોઈન્ટ ફિફટી પર સૌથી લોઅર જે કટ ઓફ છે તે એસટી કેટેગરીનું હાયર જનરલ કેટેગરીનું રહેશે આશા રાખું છું કે આ માહિતી તમને બધાને દોસ્તો ખૂબ જ ઉપયોગી નીવડી હશે ફરીથી મળીશું નવી વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય